गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। छेले आपणे चेप्टर नंबर 10 वर्तुळ एनी चर्चा करता था। एमां छेले आपणे केटली व्याख्या जोई थी, फरीवार एकवार ई व्याख्यानी आपणे चर्चा कर ले। तो पहला आपणे सौथी पहला आपणे व्याख्या जोई थी वर्तुळनुं केन्द्र। वर्तुळनुं केन्द्र मैं तमने अगाउ लखायुं हतुं के वर्तुळना परिघथी दरेक बिंदु वच्चेनुं अंतर समान होय, दरेक बिंदुथी अंतर समान होय तेने वर्तुळनुं केन्द्र कहेवाय। पछी चर्चा करी थी वर्तुळनी त्रिज्या। तो वर्तुळनी त्रिज्या मैं तमने कीधुं हतुं के वर्तुळना केन्द्रथी वर्तुळना परिघ सुधीना अंतरने वर्तुळनी त्रिज्या कहे छे। पछी चर्चा करी थी वर्तुळना भागो। तो वर्तुळने कुल त्रण भागो होय, कोई पण समतलमां वर्तुळ आवेला होय ई वर्तुळने त्रण भागो होय। एक वर्तुळनो अंदरनो भाग, एक वर्तुळनी बहारनो भाग अने एक त्रीजो भाग वर्तुळ, एटले के वर्तुळ जेटला भागमां दोरेलुं छे। वर्तुळ ने त्रण भाग होय। पछी चर्चा करी थी जीवा। तो वर्तुळ परना कोई पण बे बिंदु ने जोड़ता रेखाखंड ने वर्तुळनी जीवा कहे छे। पछी चर्चा करी थी वर्तुळनो व्यास। तो वर्तुळना व्यासनी मैं तमने बे रीते व्याख्या लखावी थी। एक तो कई रीते के आपणे कोई पण वर्तुळ होय तो एमां आपणे व्यास माटे वर्तुळनी मोटामां मोटी जीवा ने वर्तुळनो व्यास कहेवाय। बीजी वस्तु के जे जीवा वर्तुळना केन्द्रमांथी पसार थाय छे तेने वर्तुळनी जीवा केन्द्रमांथी पसार थाय छे तेने वर्तुळનો વ્યાસ કહે છે। આવી રીતના અલગ હતા અને છેલ્લે આપણે એક જોઈ હતી ચાપની, કે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળની ચાપ કહે છે। કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના ભાગને વર્તુળની ચાપ કહેવાય। પછી ચાપમાં બે પ્રકાર, ગુરુ ચાપ પણ હોઈ શકે, લઘુ ચાપ પણ હોઈ શકે। પછી આપણે ચર્ચા કરી હતી વર્તુળનો પરિઘ। તો વર્તુળની પૂર્ણ લંબાઈ એટલે કે વર્તુળની આખી આખી લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે। હવે આપણે ચર્ચા કરવાની છે કે વર્તુળનો વૃત્તખંડ। વૃત્તખંડ અને વૃતાંત આ બેની વ્યાખ્યા સમજવાની છે વર્તુળનો વૃત્તખંડ। તો વર્તુળની જીવા એટલે કે વર્તુળનો વૃત્તખંડ લખવા માટે આપણે સૌથી પહેલા આ વર્તુળ છે આનું કેન્દ્ર છે। વર્તુળની જીવા અને વર્તુળના કોઈ પણ બે ભાગ વચ્ચેની ચાપ એટલે કે આ વર્તુળની જીવા। વર્તુળની જીવા તમને ખબર છે, આને નામ આપી દઉં એબી। તો વૃત્તખંડ એટલે કે આ વર્તુળનો આટલો ભાગ રહ્યો એ વૃત્તખંડ થયો, આ જે ભાગ રહ્યો એ શું થયો વૃત્તખંડ, અથવા તો ઉપરનો ભાગ લઈ લો તો એ વૃત્તખંડ। એટલે કે વર્તુળની જીવા તમે દોરો અને એ જીવા જે બે ભાગ પડે એ બેને વર્તુળના વૃત્તખંડ કહેવાય। પડી ખબર? તો આવી રીતે આપણે વૃત્તખંડ વ્યાખ્યા લખી આપણે ચોપડીમાં કઈ રીતે કીધું છે કે જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને, જીવા અને તેના બંનેમાંથી શું કીધું છે, જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને, કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળનો વૃત્તખંડ કહે છે। વર્તુળની જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશના, એટલે કે વર્તુળની જીવા અને બંનેમાંથી કોઈ પણ ચાપ બે વચ્ચે આ લ્યો અથવા તો આ લ્યો તો એ શું થયો, વર્તુળનો વૃત્તખંડ થયો। હવે વર્તુળના વૃત્તખંડના પણ બે પ્રકાર, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ। તો ગુરુ વૃત્તખંડ અને લઘુ વૃત્તખંડ કોને કહેવાય? તો આ જે ભાગ રહ્યો ઉપરનો ભાગ, આ વર્તુળના બે ભાગ પડે, એક આ જે ભાગ વર્તુળનો અને એક આ બીજો ભાગ વર્તુળનો, આ વર્તુળના આ બે ભાગ કોઈ હતા, આજે મોટો ભાગ છે એને ગુરુ વૃત્તખંડ કહેવાય અને લઘુ વૃત્તખંડ કહેવાય। પછી ખબર, વર્તુળના વૃત્તખંડ કોને કહેવાય? તો જે મોટો ભાગ છે એને ગુરુ વૃત્તખંડ અને નાનો ભાગ છે એને લઘુ વૃત્તખંડ। હવે આપણે વર્તુળનો વૃતાંત એટલે કે વૃતાંત કોને કહેવાય? તો વૃતાંત એટલે કે આપણે કોઈ પણ વર્તુળ હોય, આ વર્તુળની કેન્દ્ર હોય, કેન્દ્રની બે ત્રિજ્યા તમારે દોરવાની, કોઈ પણ બે ત્રિજ્યા કરવાની, એ બે ત્રિજ્યાના જે આ ભાગ થયો અથવા તો આ ભાગ,
આકૃતિઓ વર્તુળનો વૃતાંત થયો. પડી ખબર વર્તુળ ઉતર એટલે કે આટલો ભાગ લઈ લ્યો, આ લઈ લ્યો, અથવા તો જે આપણે બાકીનો જે બે ભાગ વધ્યા એ ભાગ લઈ લ્યો. આ જે ભાગ આ બે ઢગલા થયા આ રીએ શું થયા? વર્તુળના વૃતાંશ થયા. તો આપણને વ્યાખ્યા શું કે છે વર્તુળના વૃતાંશની? તો ચાપ અને વર્તુળના કેન્દ્રથી, ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી, ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને, બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને વર્તુળનો વૃતાંત કહે છે. એટલે કે વર્તુળ જે વર્તુળની કોઈ પણ બે ત્રિજ્યાઓ વચ્ચેના પ્રદેશને, આ વર્તુળ છે, વર્તુળમાં બે ત્રિજ્યા તો અને એ બે ત્રિજ્યા વચ્ચેના જે પ્રદેશ થાય એ આખા ભાગને શું કહેવાય? વર્તુળનો વૃતાંત કહે છે. અને આપણે ગણિતની ભાષામાં શું કહે? ચાપ અને વર્તુળના કેન્દ્રથી. આ બે ચાપ થઈ, આ એ અને આ બી ચાપ થઈ, એ બે ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના વચ્ચેના અંત્ય બિંદુઓને, આ ચાપ અને કેન્દ્રથી બંને અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યાને શું કહેવાય છે? ત્રિજ્યાના વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને, વર્તુળાકાર એટલે કે આ જે વર્તુળાકાર પ્રદેશ છે અથવા તો આ પ્રદેશ, આ બે પ્રદેશ છે, આ બે પ્રદેશને શું કહેવાય છે? વર્તુળનો વૃતાંત કહે છે. વર્તુળના વૃતાંશના પણ બે પ્રકાર, લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ. તો ગુરુ વૃતાંશ એટલે કે જે આ મોટો છે એને ગુરુ વૃતાંશ કહેવાય, અને નાનો છે શું કહેવાય? લઘુ વૃતાંશ. પહેલી ખબર, વર્તુળનો વૃત્તખંડ કોને કહેવાય, વર્તુળનો વૃતાંશ કોને કહેવાય? ટૂંકમાં આપણે સાદી ભાષામાં સમજવું હોય તો આપણે જે ઘરે ભાખરી કે રોટલો બનાવે એ રોટલાના તમે એક ટુકડો કાપી લ્યો, તમને ખબર હોય એના બે ભાગ કરો અથવા તો એક ભાગ મોટો કરો એક ભાગ નાનો કરો, તો એ જે વસ્તુ થાય એ વસ્તુને વૃત્તખંડ કહેવાય. અને વૃતાંશ કોને કહેવાય? તો તમારે જે ખાવાનો પીજો આવે, પીજો તમને ખબર હોય કઈ રીતે કાપેલો હોય, તો આવી રીતે કાપેલો હોય તો આ જે પીજો બન્યો એ વૃતાંશ કહેવાય. અને જે આપણે રોટલાનો ટુકડો છે એ શું કહેવાય? વૃત્તખંડ. પડી ખબર, ટૂંકમાં સાદી ભાષામાં આપણે કેવું હોય તો એમ કહેવાય કે આપણે જે રોટલાનો જે તમે ટુકડા કરો, રોટલાના બે ટુકડા કરો તો એ બને એને વૃત્તખંડ કહેવાય. અને આપણે કોઈ પણ પીજો કાપી તો આપણે જે પીજો બને એને શું કહેવાય? વૃતાંશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચર્ચા થઈ લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, વૃતાંશ અને ગુરુ વૃતાંશ, લઘુ વૃતાંશ, આ બે વ્યાખ્યા લખી લ્યો અને આકૃતિ વ્યવસ્થિત દોરી લ્યો. પછી આપણે હવે આગળ બીજા સ્વાધ્યાય આવે છે, સ્વાધ્યાયની ચર્ચા કરી. એટલે આટલી વસ્તુ લખી લ્યો અને અગાઉની મેં તમને જે વ્યાખ્યા લખાવેલી છે એ વ્યાખ્યા આવડવી જરૂરી છે. જો એ વ્યાખ્યા આવડશે તો જ આપણને આ પ્રશ્નના સોલ્યુશન આવડશે. એટલે વ્યાખ્યા પહેલાં આવડવી જરૂરી છે અને આ લખી લ્યો, પછી આપણે આગળ બીજું જોઈએ.
ચાલો હવે આપણે આગળ સ્વાધ્યાયની ચર્ચા કરી. હવે આપણે આવે છે સ્વાધ્યાય 10.1. સ્વાધ્યાય 10.1 શું છે? પેલું ખાલી જગ્યા પૂરવાની છે. સૌથી પહેલી ખાલી જગ્યા, વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય છે. વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય છે. વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય છે. અને ઓપ્શનમાં આપણને આપ્યું છે બહાર અને અંદર. બીજો વિકલ્પ, બીજી ખાલી જગ્યા, સોરી, જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર, જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર, વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતા વધારે હોય, અંતર તેની ત્રિજ્યા કરતા વધારે હોય, તે બિંદુ વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય, વધારે હોય તે બિંદુ વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં હોય, ભાગમાં આવેલું છે, બહાર કે અંદર ભાગમાં આવેલું છે. ઓપ્શનમાં આપણને આપ્યું છે બહાર અને અંદર. ત્રીજો વિકલ્પ, વર્તુળની મોટામાં મોટી જીવાર એ વર્તુળનો ખાલી જગ્યા છે. વર્તુળની મોટામાં મોટી મોટી જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે. એમાં આપણને ઓપ્શન આપેલા નથી. અને ચોથી ખાલી જગ્યા શું કહે છે? જ્યારે ચાપના અંત્ય બિંદુએ વ્યાસના અંત્ય બિંદુ હોય, જ્યારે ચાપના અંત્ય બિંદુએ વ્યાસના અંત્ય બિંદુ હોય તો તે ચાપ ખાલી જગ્યા છે, હોય તો તે ચાપ ખાલી જગ્યા છે. પાંચમી ખાલી જગ્યા શું કહે છે? વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ, વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ, વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે. ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે. છેલ્લી છઠ્ઠી ખાલી જગ્યા શું કહે છે? કે સમતલમાં આવેલું વર્તુળ એ સમતલના ખાલી જગ્યા ભાગ કરે. સમતલમાં આવેલું વર્તુળ એ સમતલના
खाली जगह वाप करे छे। चलो अब आप खाली जगह जो सौथी पहेली शू कीधु वर्तुळनुं केन्द्र वर्तुळना खाली जगह भाग में होय। तमने खबर छे आवी रीतना वर्तुळ दोरेलुं होय तो आ वर्तुळनुं केन्द्र क्यां होय? वर्तुळना अंदरना भाग में बाहरना भाग में? तो आपने अंदर कीधु छे बाहरना के अंदरना भाग में। तमने खबर वर्तुळनुं केन्द्र ए वर्तुळना क्या भाग में होय? अहींया होय तो आ वर्तुळनो अंदरनो भाग थयो। तो माटे वर्तुळ ए वर्तुळना अंदर ना भाग में होय छे। जे बिंदु वर्तुळना केन्द्र ने अंतर एटले के जे बिंदु नु वर्तुळना केन्द्र थी अंतर तेनी त्रिज्या करता वधारे होय। हवे के तमने खबर है त्रिज्या आटली होय तो केन्द्र थी अंतर एना त्रिज्या करता पण वधारे होय। तो अहींया बिंदु है तो आ बधे भाग में आने अंदर ना भाग में हमेशा तमे के कोई पण बिंदु लियो तो ए त्रिज्या करता केवुं थवानुं होय? नानुं थवानुं। अथवा तो आना उपर तमे बिंदु लो त्रिज्या अहींया वर्तुळना उपर तो वर्तुळनी त्रिज्या जेवुं ज बिंदु थवानुं। पण शुं कीधुं छे के तेनी त्रिज्या करता वधारे होय तेवुं बिंदु त्रिज्या करता वधारे आ वर्तुळना कोई पण बाहेरना भाग में तमे बिंदु लियो आ बिंदु रह्यो ए त्रिज्या करता वधारे थाय। कारण के एना सिवाय एक बिंदु त्रिज्या करता वधारे न थाय। अट्ले के त्रिज्या करता वधारे होय ते वर्तुळना खाली जग्या भाग में होय। आया बिंदु होय वर्तुळना क्या भाग में होय? आया बिंदु होय वर्तुळना बाहरना भाग में होय। तो माटे शू आवशे? बाहर। वर्तुळनी मोटामां मोटी जीवा ए वर्तुळनो खाली जग्या केम? तो आ तो मैं तमने व्याख्या लखाई के वर्तुळनी मोटामां मोटी जीवा एटले के वर्तुळनी मोटामां मोटी जीवा कई होय? वर्तुळना केन्द्रमांथी पसार थाय वर्तुळनी मोटामां मोटी जीवा होय। वर्तुळनी मोटा मोटी जीवा शू कहेवाय? वर्तुळनो व्यास। ज्यां चापना अंत्य बिंदु ए वर्तुळना अंत्य बिंदु होय व्यासना अंत्य बिंदु होय तो ते चाप खाली जग्या छे। ज्यां चापना अंत्य बिंदु ए व्यासना अंत्य बिंदु होय तो आ वर्तुळनी चाप छे। आ बे चाप व्यासना अंत्य बिंदु एटले के व्यास वर्तुळना केन्द्रमांथी पसार थाय। आ व्यासना अंत्य बिंदु ए चापना अंत्य बिंदु होय तो शू कीधु छे? होय तो ते चाप केवी थाय? आ चाप अने केटलुं अंतर केवुं थाय? आ बे अंतर हरकुं थाय एटले आ चाप शू थाय? वर्तुळना बे भाग करे एटले शू कहेवाय? अर्ધ વર્તુળ કે તો તે ચાપ અર્ધ વર્તુળ થાય। કેવું થાય? અર્ધ વર્તુળ। કારણ કે આ જે ચાપના અંતે બિંદુ વ્યાસના અંતે બિંદુ એટલે કે આ વ્યાસ કયો તો વર્તુળ કેવા બન્યા? બે અર્ધ અર્ધ વર્તુળ બન્યા તો તે ચાપ શું કરે? તે વર્તુળના અર્ધ વર્તુળ ચાપ છે। પડી ખબર? હવે એના પછીનો વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે। વર્તુળનો વૃત્તખંડ કીધો તો મેં તમને કીધું તું વૃત્તાંશ અને વૃત્તખંડ। વૃત્તખંડ એટલે કે રોટલાનો પીજો, રોટલો લઈ લ્યો, રોટલાનો આ વર્તુળનો વૃત્તખંડ થયો તો આટલો ભાગ અને આ ભાગ વર્તુળનો વૃત્તખંડ કહેવાય। વૃત્તખંડ એટલે કે રોટલાનો ટુકડો। તો વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ, આ વર્તુળની ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ કહેવાય। આ ચાપ અને કેના વચ્ચેનો પ્રદેશ છે? આ શું છે? આપણે આ જોઈ રહ્યું શું છે? આ વર્તુળની ચાપ, ચાપ અને કેના વચ્ચેનો પ્રદેશ છે? આ જે જીવ એ બિંદુ એટલે કે વર્તુળની ચાપ અને વર્તુળના જીવા વચ્ચેનો પ્રદેશ છે। વર્તુળની જીવા। ચલો સમતલમાં આવેલું વર્તુળ એ સમતલના ખાલી જગ્યા ભાગ કરે। આ તો મેં તમને સૌથી પહેલા જ મેં લખાવ્યું હતું। કુલ થઈને વર્તુળ સમતલના કેટલા ભાગ કરે? ત્રણ ભાગ કરે, એક વર્તુળની બહારનો ભાગ, એક વર્તુળની અંદરનો ભાગ અને એક વર્તુળ ભૂત, એટલે સમતલના ત્રણ ભાગ કરે છે। રેડી? એટલે આટલું લખી નાખો પછી આપણે બીજા આગળ સત્ય છે કે અસત્ય છે વિધાનો કારણ સહિતના વિધાનો આપણે ચર્ચા કરી। પહેલાં આ વસ્તુ તમે લખી લે પછી આપણે બીજી ચર્ચા કરી।
હવે આપણે બીજા આગળ સ્વાધ્યાયના બીજા જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે આના પછીના લેક્ચરમાં જોશું. અત્યારે આપણે અહીંયા સુધી રાખી અને હોમવર્કમાં તમારે આ જ વસ્તુ એકવાર પાકી નોટમાં એકવાર રફ નોટમાં કેટલું તો આ જે મેં તમને લખાવ્યા એ આ ખાલી જગ્યા અને એ સિવાય વૃત્તખંડ અને વૃત્તાંશની વ્યાખ્યા અને એ જે વસ્તુ લખાવી એકવાર પાકી નોટમાં રફ નોટમાં અને એકવાર પાકી નોટમાં લખવાનું થશે. અત્યારે આપણે અહીંયા સુધી રાખીશું.